મેડમ માયનું કે અમે ખોટે ખોટું નાટક કર્યું પણ અમે હાચો હાચ 2 કિલોમીટર દોડ્યા કે નહીં હા જો જો મેડમ હવે તો અમારી નોકરી નહીં જાય ને હા હા નહીં જાય પણ એક શરતે કઈ તમારા લોકોની ફિટનેસ ટ્રેનિંગ ચાલુ રહેશે પણ મેડમ રોજ એક્સરસાઇઝ ની પ્રેક્ટિસ કરશો ત્યારે જ સાચા ગુનેગારને પકડી શકશો અને કોઈ ચોર એમ પણ નહીં કહી શકે કે હમકો પકડના મુશ્કેલી નહીં ના મુમકિન હૈ ઈ વાત હાચી હવે તો દરેક માણસ એમ કહે કે પોલીસ કે લિયે હરેક ગુનેગાર કો પકડના ચપટી વગાડને જૈસા સેલા હૈ હારી ચપટી વાગતી નથી એ ભાઈ ઘરે જઈને ચપટી વગાડી દે ચલ ચલો તે જોયું ને કે હું આ લોકો થી બચવા કેટલું બધું દોડ્યો હતો હે ને એટલું બધું દોડ્યો કે દોડતો દોડતો ઘરે આવી ગયો હતો એટલે હવે તો મારી ફિટનેસ ટ્રેનિંગ કેન્સલ હે જરાય નહીં તું કાયદાનો પાલનહાર છે કાયદો અને કાનૂન જો ગુનો થતા જોઈને ભાગી જાય એને અનફિટ કહેવાય કરેક્ટ એટલે જ તારું ડાયટ પ્લાન અને એક્સરસાઇઝ ચાલુ રહેશે કરેક્ટ જારિયા ભોકી દઈશ અને આજથી તને જમવામાં મળશે કારેલાનો જ્યુસ અને 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 કંઈ નહીં નહીં લે એટલે રોજ આપણે સવાર સવારમાં કસરતના મે ટીચાવાનું હા ને આખી વાતમાં 1760 બચી ગયા ના ના 1760 આવશે એટલે એમને પણ ફિટનેસ ની પરીક્ષા તો આપવી જ પડશે બોલો કમાલ છે આ ભારતના ઇતિહાસમાં પહેલી વાર વહુ સાસુની પરીક્ષા લેશે ઓ ગંગુડી ગંગુડી તું સાંભળે છે ને ગંગુડી દાળ દો વાહ વાહ દાળ એટલે ગંગાની દાળ પાણી એટલે પાણી ઈશ્વરે આપેલું પાણી જાણે ઈશ્વર ના મુખ માંથી સરેલી સરસ મજાની વાણી મેં તિલુ એવું નક્કી કર્યું છે કે અમે લોકો 3-4 દિવસ માટે ક્યાંક બહાર ફરી આવીએ આપુ જવાનું નક્કી કર્યું છે ત્રણ કે ચાર દિવસ હમણાં ત્રણ અને પછી ફાવે તો ચાર વાવા આવું અરે પણ એકલા આ તો એકલા જ જાય ને ના ના મીન્સ કે તમારે જવું છે પેટીસ માં હડ્ડી બનવા મમ્મી કબાબ હડ્ડી ખબર છે મને બેટા પણ કબાબ ઇઝ નોન વેજ એટલા માટે હું બોલી નહીં પણ પેટીસ માં ક્યાં હડ્ડી આવે ના તો આખી કહેવત થોડી ખોટી બોલાય મમ્મી અમે લોકો આબુ જઈ આવીએ પ્લીઝ હા હા બેટા ફરી આવો ફરી આવો મને પણ આજે અમારા હનીમૂન ના દિવસો યાદ આવી ગયા એટલે બરબાદી ના દિવસો હા એ એ એક્સક્યુઝ મી એના આબાદી ના દિવસો કેવાય બરબાદી શું વિશે બોલા એટલે તમારા જીભ માં હાડકું છે કે નહીં તારી જીભ ને હાડકું તો તમારા જીભ ને હાડકું છે અરે મારી જીભ ને ના તો કઈ ને પણ આ તમે જમવાનું બંધ કરી દો તો પછી અરે ઝઘડા ઝઘડી મત કરો શાયરી સે નાતા જોડો ઇશ્ક પે નહીં રહા આપ કિસી કા કાબૂ સાંભળ દે ગંગુડી હા માર તો કાન ખુલ્લા છે બંધ બોલો ઇશ્ક પે નહીં રહા કિસી કા કાબૂ તમે બંને જણા ફરી આવો આબુ 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 અને ત્યાંથી લેતા હો સરસ મજાનો બાબુ 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 વાહ 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 પપ્પા મજા પડી ગઈ એ મમ્મી હવે તારી પરમિશન મળી જાય તો આપી બેટા મારી પરમિશન મે આપી ના ના મીશ કે સાસુ હે તો વહુને પરમિશન આપી પણ હવે સબ ઇન્સ્પેક્ટરે ઇન્સ્પેક્ટર ની પરમિશન લેવી પડશે ના ના એટલે કે દેસાઈ સાહેબે પરમિશન આપવી પડશે ને આ દુખાય ને એ દિલુ કાલે વાત કરવાની જ છે તો જાઓ હવા ફેર કરી આવો અમે અહીંયા ગરમીમાં સહન કરશું બસું થેન્ક યુ વેરી મચ મમ્મી એ દિલુ પરમિશન મળી ગઈ વહુ ગેલો ના ના આબુ આબુ જઈ આવો મને ક્યાં લઈ ગયા હતા હનીમૂન માટે
जाम खंबालिया। मैं इसके लिए तेरे को कभी माफ नहीं करेगी चंदन कातरिया। मनी छे ने डॉक्टर झाटकिया कीधु छे के गोदावरी मां तमे पण छे ने कोई हिल स्टेशन पर जाओ तो सरस सुंदर सोहामणा एवा तमे बनी जशो। तो गंगा तारा हिसाबे मारे क्या जाऊं जोइए? बीजा डॉक्टर पासे। एकदम चुप थई जाओ। हिटलर आवी गया, आपणे पछी वात करशुं। सर लाइन માં ઊભા રહી જાઓ બધા, મારે એક અગત્યની વાત કરવાની છે બધાને। કેમ સર બધા લાઈન માં ઊભા રાખો છો? મિશકે અમારી હાઈટ ચેક કરવી છે, મને તો ખબર છે મારી હાઈટ 5 ફૂટ 4.5 ઇંચ છે સર। 260 એ તો બિલ્લો નંબર સર। એ ક્યાં હતો મને ખબર છે તમે ક્યાં હતા સર, મને ખબર છે। થોડા પાછળ જાઓ, અભી થોડા ઈશા લેફ્ટ લેફ્ટ રાઈટ થવો સર, ડાબી બડાબી બાજુ જાઓ। हाँ बस हमें थोड़ा आगे आओ, पछा आओ 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 ऊपर आओ, दाएं ऊपर आओ एकदम स्ट्रेट। ये सर 1760 हूँ शू कही रहे हो तो मने केवल तो खबर पड़े। आई एम नॉट ज्योतिष बेजान डरू वाला ढोलो छू। हाँ હું કઈ અગત્યની વાત કરવાનો હતો આ દુખાઈને। અરે મને યાદ આવી ગયું સર, મારે પણ તમને અગત્યની વાત કરવી છે, તિલો તમે મેડમ વિશે। મારી વાત વધારે અગત્યની છે, હું આ પોલીસ સ્ટેશનના અંદર સિનિયર છું આ દુખાઈને। ઓકે સર, તો પછી લેડીઝ ફર્સ્ટ। હા ઓ સોરી સિનિયર ફર્સ્ટ। મારી વાત સાંભળો, જો મારે એક અગત્યની વાત કરવાની છે। મને હાયર ઓથોરિટી તરફથી એક લેટર આપવામાં આવ્યો છે, જેમાં લખ્યું છે કે ફિટનેસના એક સ્પેશિયલ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને હાહાકાર પોલીસ સ્ટેશનમાંથી તિલોતમા કાતરિયાનું નામ સિલેક્ટ થયું છે આ દુખાઈને। ઓ નો ઇટ મીન્સ કે અરે વાહ કેટ યાર પૂરો થઈ ગયો। એ ભઈ તું આનો અફસોસ કરે છે? આ પેડ જોયું પેડ, અને હું લાગે છે કે ફિટનેસ ટેસ્ટમાં તું પાસ થઈ જવાનો છે। તો તને હું લાગે છે તું પાસ થઈ જવાનો છે? જો ભાઈ કેમ્પમાં આળસવાનું કોઈ કામ નથી। એ તો અત્યારે શોપિંગ પર ગયા છે, પણ આમ તો એ આબુ જવાના છે, એટલે આબુ જવાના છે પછી કેમ્પ પર કેવી રીતે જઈ શકે? અને એમણે શું કર્યું આ વાત તમને મને કીધું તમને કેવા માટે? મારું ડિસિઝન નથી, હાયર ઓથોરિટી તરફથી ડિસિઝન છે, અને 1760 સાસુમાં છો ને, તો સમજાવો તિલો તમા મેડમ ને આવી તક જીવનમાં વારંવાર મળતી નથી આ દુખાઈને। આવી તક જીવનમાં વારંવાર મળતી નથી, મારે હું શું સમજાવતી લો તમે મેડમ ને? એ મેડમ તમને કહી દઉં છું, તમે નક્કી કરો ના મીન્સ કે કેમ કે પછી આબુ ફરજ કે પછી ફરવા, નક્કી કરો તમે ફરવા જવું છે કે ફરજ નિભાવી છે? આઈ એમ શ્યોર તમે તો ફરવા જ જશો। ગંગુડિયા ખરું થયું, તિલુ અને જિગ્નેશ નું આબુ જવાનું રહી ગયું। અરે ઠીક છે ને, આબુ તો પછી ગમે ત્યાં જઈ શકે, પણ આ કેમ્પમાં જવું એના માટે બહુ જ જરૂરી હતું, બહુ જ મહત્વનું હતું, તમને ખબર નથી? તારી વાત એકદમ સાચી છે અંગુડી। આજે છે ને મારા માટે પણ મહત્વનો દિવસ છે। એમ કેમ, શું થયું? આજે પબ્લિકેશન હાઉસ માં મારી મીટિંગ ફિક્સ થઈ છે, એ લોકોને મેં મારી કવિતા આપી છે, જે લોકોને મારી કવિતા ગમશે ને તે લોકો છાપશે। આ છે આમને બામ આપણ ભઈ અંગુડી, એને જવા દે ને, આજે કાઈ પણ થઈ જાય, ભલે આખો દિવસ નીકળી જાય, પણ હું મારું આ કામ કરીને જ રહીશ। ઓલ રેડી? એકદમ પપ્પા।
બસ તિરુને સ્ટેશન મુકવા જાઉં છું એના પછી કોર્ટમાં જતો રહીશ. અરે પણ તું હજી અહીંયા જ છે? ના ના, તિલુ તો ક્યારે નીકળી ગઈ પર્સ હાથમાં લઈને અને પગે લાગીને ગઈ. મુડી એનું પર્સ હલકું હતું ને એટલે આગળ નીકળી ગઈ પગે પડીને. હા, અને વજનદાર બેગ આના માટે છોડતી ગઈ હોને બેટા, નીકળ હાથ જોડીને. ઓકે. અને હા, એને કેજે પહોંચીને પાછું ફોન કરે અમને. બાય. એ ચીકલા ચીકલા. હા. ઉપર ઉપર બેટા. હું શું કહું છું? પીલુડીને કેજે કે ટેક ચેર. એ બા, ટેક ચેર ના હોય, ટેક કેર હોય. અરે ભાઈ, થાક લાગે અને ખાલી ખુરશી મળે તો આપણે બેસી જઈએ કે નહીં? એને ટેક ચેર કહેવાય, ટેક ચેર. એને જવા દે. તું ઓટોમાં જાયસ? ના, ટેક્સી બોલાવી છે. હા, તો મને પણ રસ્તામાં ઉતારી દેજે ને. હે, કંગડી આવજે. થેન્ક યુ. બાય બાય. ચાલો તો ઉપર જરા બગીચામાં આટો મારીને આવો. બગીચામાં આટો મારવા જાવ? નીકળો. હું ક્યાં છે? આ ડ્રેસમાં હું ક્યાં ચાલી? પોલીસ સ્ટેશન. આપણે કામ પર જઈએ ને. વાંધો નહીં, ઉપર છે ને ચાલ, થોડો મેકઅપ કરીને આવી જાઉં. હા, મેકઅપ કરીને બગીચામાં મેકઅપ? મારી પર્સ લાવવા દે, મારી ટોપી એ ભૂલી ગઈ હું. ચાલ. હે, ગંગા ક્યાં ગઈ? ઓહો, એ પણ જતી રહી. ચાલો આપણે પણ બગીચામાં આટો મારવા જઈએ. આ ઘરમાં કોઈ નથી, ચાલો તારું મારી દઉં. આશ, તારું મારી દીધું, નહીં તો ચોરના ઘરમાં જ કોઈ ચોરી કરીને જતું રહે છે. હું કહું છું, આ ગંગા ક્યાં છે? હજુ નથી આવી. લે જોયું, ગંગા આજે ટાઈમ પર નથી આવી. બકાયામાં નવું શું છે? આ તો રોજનું થયું. એ કહું છું, આપણા તિલોતમા મેડમ ઓલા કેમ્પ ઉપર જવાના હતા ને, તેની તૈયારીમાં લાગી છે. કેમ્પમાં જવાની ટ્રેનનો ટાઈમ તો ક્યારનો થઈ ગયો? અરે આ દેસાઈ સાહેબ આવશે ને, પછી આપણા લોકોના ક્લાસ લેશે. એ હું તો કહું છું, આ કેમ્પમાં જવાની કેવી મજા આવે. કેટલું બધું નવું નવું જાણવાનું, શીખવાનું બધું મળે. મારે જાવું છું. હે, એ તારે જવું છું? તો એના માટે હવન ને જપ તારે કરવો હતું ને, તો તને જવા મળો. હા, પણ એ તો ભૂલી જ ગઈ, મને પહેલેથી ખબર હોત તો કર્યા જ હોત ને. ભાઈ અટેન્શન આ દુખાય ને. જો આજે આપણા એક ઓફિસર તિલોતમા મેડમ કેમ્પ માટે નીકળી ગયા છે, એટલે આપણે ત્યાં વર્કલોડ વધી ગયો છે આ દુખાય ને. સાચી વાત છે સાહેબ. એક મિનિટ એક મિનિટ, કેમ તમે ત્રણ જણા એકલા? ગંગા ક્યાં છે? ક્યાં છે ગંગા આ દુખાય ને? જોન સર, આજે ગંગા નથી આવી. બોલો શું? ગંગા હજુ સુધી આવી નથી? હું વિચારતો હતો કે તિલોતમા નથી તો ગંગાને પોલીસ સ્ટેશનની ઇન્ચાર્જ બનાવું. મારે હવે આ બાબત સર કઈ વિચારવું પડશે. સાહેબ ક્યાં મંગાવું? આદુ નાખીને. સાહેબ તમારે માટે આદુ મંગાવો. આદુ? ચમ શરાબ, અંદર જઈને કામે લાગો, બધી ફરિયાદો ઉપર કામ ચાલુ કરો. ચલો જાઓ. હા સાહેબ. ગંગા આવવા દો, આજે ગંગાને આદુ ખાઈ. હે ભગવાન, આજે બહુ મોડું થઈ ગયું છે. દેસાઈ સર આવી ગયા હશે અને તિલુ નથી એટલે મારા નામને બૂમા બૂમ કરતા હશે. આ એક તો ટોપી ગમે ત્યાં મારાથી મુકાઈ જવાય છે. અને હે ભગવાન, અરે એ આ દરવાજો બંધ કેમ છે? હાય હાય, એ નાના બાએ ક્યાંક બહારથી તાળું મારીને જતા તો નથી ને બગીચામાં? નહીં સાવ સાચી વાત છે ભાઈ, તમારી સાવ સાચી વાત છે. અરે હોય જ ને ભાઈ, એ સવારે જ મારી સાથે વાત થઈ. વી ઓલ આર પ્રાઉડ ઓફ માય ટીલ, યુ નો. દીકરી કોની છે? મારી જ છે ને, એટલે બાપ જેવા કામ તો કરશે જ ને. હાલો કાપી નાખો. બોલ, અત્યારનો જમાનો નથી. મેં કીધું મારી દીકરી છે એટલે કામ તો મારા જેવા જ કરશે ને. ફોન કાપી નાખો. ખીખી ખીખી કરીને પહોંચ્યા કરે છે. મેં કઈ ખીખી ખીખી નથી કર્યું, મેં કર્યું.
છૂટો ફોન મરીશ ને. આ શું ડીટીયા કાપ્યા કરે છે? ચાલ ઉતાર, ચાલ ઉતાર. અરે પણ ડીટીયું કાપાશે ત્યારે ચાલ ઉતરશે કે નહીં? ભગવાન છોડ ને તને. વાહ તિલુ બેટા વાહ, કેમ્પમાં જઈને પણ તું મારું નામ ઉજાડીશ. દીકરી તું કોની છે? કોની છે દીકરી? એ મારી દીકરી છે. તારી જેમ ગાંડી નથી, તારો છે ને નાલાયક કપાતર પાગલ. હે હે ક્યાં એક કામચોર, કામ ધંધા વગરનો નોનસેન્સ, ના કામનો ના કાજનો દુશ્મન અનાજનો. છે ક્યાં નાલાયક? અરે એ તો બેડરૂમમાં છે, સૂતો છે બિચારો. બિચારો બપોર થવા આવીને હજી સૂતો છે? પછો બિચારો કે છે ને? હો છે ને, ગઈકાલે રોકી રાત્રે મોડે સુધી જાગીને છે ને. બોલો, વાંચતો તો? સારું. નહીં નહીં નહીં, વાંચતો નતો કઈ, એ તો છે ને રાત્રે મોબાઈલ પર મોડે સુધી જાગીને કોઈની સાથે વાતો કરતો હતો. તો પછી મને થયું થાકી ગયો હશે ને. એક્સ પોલીસ કમિશનર નો હવે જેલમાં જવાનો વારો આવશે. હે પણ રોકી સુતો છે, એમાં તમારે કેમ જેલમાં જવું પડે? કારણ કે મારા હાથે તમારા બંનેનું મર્ડર થશે. કોઈનું મર્ડર કેવી રીતે હાથેથી થાય? એને માટે હાથમાં છરી તો જોઈએ કે નહીં? એ ભગવાન, પેલો કયો ગધેડો જ્યોતિષ હતો જેણે એમ કીધું કે અમારા બંનેની કુંડળી 36 ગુણાંક મળે છે? હાય હાય, આ તો હું તો ફસાઈ ગઈ. હવે હું શું કરું? નાના દરવાજો બંધ છે, મારે પોલીસ સ્ટેશન પહોંચવાનું જ ને. દેસાઈ સાહેબ આવી ગયા હશે ને. ઓહો, મારે શું કરું શું કરું શું કરું શું કરું શું કરું શું કરું? હા, ચંદન ને ફોન કરું છું. હેલો ગંગા, ઘરમાં ઘડિયાળ છે આ દુખાઈ ને? હા સર, મારા ઘરમાં તો બહુ બધી ઘડિયાળો છે. તમારે જોયે છે ઘડિયાળ? શટ અપ શટ અપ. સોરી સર, સોરી સર. કે તારી એક્સ્ટ્રા ઘડિયાળ માં ને તારા ઘરની ઘડિયાળ માં જો કેટલા વાગ્યા છે અત્યારે. અરે ઘડિયાળ માં જોવાની શું જરૂર છે? મને ખબર છે કે મને પોલીસ સ્ટેશન માં આમ જરા મોડું થયું છે આવતા હો ને. જરા? અને તું જરા મોડું કે છે? મીન્સ કે આમ બહુ વધારે પડતું જરા મોડું થયું છે એમ કહું છું સર. કસમ અંદર હમણાં હમણાં હું પહોંચું છું. હા નહીં નહીં, આવવાની શું જરૂર છે? આજે આરામ જ કરો આ દુખાઈ ને. ના 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 સર, આરામ શું કરું? આવીને પોલીસ સ્ટેશન માં આરામ ન કરું, મીન્સ પોલીસ સ્ટેશન માં આવીને કામ ન કરું સર. હું અડધો કલાક તને ટાઈમ લિમિટ આપું છું. અડધો કલાક ના અંદર તું પોલીસ સ્ટેશન ના અંદર હાજર થવી જોઈએ આ દુખાઈ ને. એન્ડ ધેટ્સ માય ઓર્ડર. યસ સર. મેડમ. યસ સર. હે ભગવાન, 30 મિનિટમાં પહોંચવાનું છે. 30 મિનિટમાં મારે પોલીસ સ્ટેશન કેવી રીતે હું પહોંચું? અરે બા, તમે શું કરી નાખ્યું? મને બનાવી દીધી તમે ન પોલીસ સ્ટેશન ની ન ઘાટ ની. ના ના, મીન્સ કે ઘરની તો છું. હો ઘરની તો છું. શાંતિ રાખ, ઘરમાં છે તું, તારા ઘરમાં છે ગંગા. શાંતિ રાખ, શાંતિ રાખ. કઈક તારે વિચાર કરવો પડશે. ચંદન ને ફોન કરવા દે, એમને કહો આવીને મને આમાંથી બહાર કાઢો. ભૈસબ રાયલા, મારે ગંગોડી નો ફોન. એ હલો, એ ગંગોડી, બોલ 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 બોલ. એ તું મને ઓલ ધ બેસ્ટ કહ્યું જ નહીં. હું જયારે ઘરની બહાર નીકળ્યો ને ત્યારે તું કઈ બોલી જ નહીં, અને મને ખાતરી હતી કે તું મને છે ને ઓલ ધ બેસ્ટ કહેવા માટે ફોન કરીશ. અત્યારે છે ને હું પબ્લિકેશન ના ઓફિસ ની બહાર ઉભો છું, અને મને કહેવામાં આવ્યું છે કે મેતર સાહેબ જેવા ફ્રી થશે ને એટલે મને લોકો અંદર બોલાવશે, અને આજે તો. અરે એક મિનિટ બોલવાનું બંધ કરો, તમે કેટલું બોલી રહ્યા છો એક સાથે. ગંગોડી, હું આટલું બધું બોલી ગયો બધી વાત એટલે કરો છો? બહારથી દરવાજો લોક કરી દીધો છે તમારી બા. એને લોક કરો દરવાજો, બહારથી નીકળી ગયા. નહીં નહીં ગંગા, તું છે ને બા પર આમ ખોટો આરોપ ની મૂક. બાઉ શું કામ કરે? ના મિશકી, એમ નથી કેતી હું કે જાણી જોઈને એમણે આ કર્યું, ભૂલથી કર્યું હશે કે જે બી હશે. હું અહીંયા ઘરની અંદર બંધ છું અને ત્યાં પોલીસ સ્ટેશનમાં દેસાઈ સાહેબ ખુલ્લા છે. મિશકી ભડક્યા છે.
પ્લીઝ પ્લીઝ તમે જલ્દીથી આવો અને મને અહીંથી બહાર કાઢો, મારે જવું છે પોલીસ સ્ટેશન, જલ્દી કરો પ્લીઝ. નહીં નહીં જો ગંગડી તારી પ્લીઝ પ્લીઝ નહીં કર, તને ખબર છે કે હું તારી માટે જાન પણ આપવા તૈયાર છું, પણ આજની એપોઇન્ટમેન્ટ છે ને મને બહુ મુશ્કેલથી મળી છે, અને આજની એપોઇન્ટમેન્ટ જો કેન્સલ થઈ ગઈ ને તો પછી બહુ મોટો પ્રોબ્લેમ થઈ જશે. એટલે ગંગુડી આજે હું તને પ્લીઝ કહું છું, અને સાંભળ, ચાલુ મીટિંગમાં છે ને હું મારો મોબાઈલ સ્વિચ ઓફ રાખીશ, ઓકે? અરે પણ નહીં નહીં તું અત્યારે પણ કહીને એક કામ કર ને, તું જિગ્નેશને ફોન કર, જિગ્નેશ હિરુને મૂકવા માટે ગયો છે, એ ફ્રી હશે, દોડતો દોડતો આવશે. ગંગુડી હું શું કહું છું, એક વાર ઓલ ધ બેસ્ટ કહો ને યાર. ઓલ ધ બેસ્ટ. ગંગુડી ઓલ ધ બેસ્ટ કહ્યું એટલે મારું કામ થઈ જશે. ઓલ ધ બેસ્ટ. જિગ્નેશને ફોન કર.